ઝાલાવાડના રણ વિસ્તારમાં વસવાટ કરી અને 24 કલાક કાળી મજૂરી કરતા અગરિયાઓ મોટા પ્રમાણમાં રણ વિસ્તારમાં કામગીરી માટે રોકાયેલા છે. તો પોતાના પરિવાર સાથે રાત દિવસ 8 માસ સુધી સફેદ રણમાં મીઠા માટે કાળી મજૂરી કરતા અગિયાર અને જે છે તેનો પરિવાર આજે પણ 18મી સદીમાં જીવતો હોય તેવી કમનસીબી સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યો છે. હાલમાં રણમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જતા મીઠું પકવતા અગરિયાઓ પણ મજૂરી કરતા મજૂર ધોધ ખમતા તાપમાનમાં પણ શેકાઈ રહ્યા છે. તો ઘણી વખત અગિયારાઓ જે છે તેની પરિસ્થિતિ પણ ખૂબ જ દયનીય બની જતી હોય છે. તે માટે સરકાર દ્વારા શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે અને અન્ય યોજનાઓ મોટી જાહેરાતો કરવામાં પણ આવે છે, પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય છે. તો તેવી પરિસ્થિતિ જોવા મળી હોય તેવું પણ લાગી રહ્યું છે. આ રણમાં મીઠું પકવું છું અને અત્યારે હાલમાં જે રણ સરોવર બનાવવાની વાત ચાલી રહી છે, જો આ રણમાં રણ સરોવર બનાવે તો જે રણમાં 5000 પરિવાર કામ કરે છે અગરિયાઓ, તો એ 5000 પરિવારો બેરોજગાર થઈ જશે અને રણ સરોવર બનાવવાની ઘણી પણ આડઅસરો છે કે જે અમને નડશે. અને જો રણ સરોવર બને તો અમારી ધંધાની રોજીરોટી અમારી પૂરી થઈ જાય. જે 7 મહિનાની સિઝન છે અને 5 મહિનામાં અમે બેઠા બેઠા ખાઈ શકીએ છીએ, એ અમે આવું કામ વગરના થઈ જઈએ તો અમારું આવતી પેઢીને કે અમે ભણાવી ના શકીએ, કોઈ સારા ધંધે ના લગાડી શકીએ. તો જે આ રણ સરોવર છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને સરકારે જોવું જોઈએ કે કચ્છનું નારણ ભારતમાં 70% મીઠાની પૂરત કરે છે. તો સરકારે એક આ વસ્તુ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે રણ સરોવર ના બને અને અગરિયાઓનું કંઈક સારું ભવિષ્ય વિચારે અને એના કામ ઉપર થોડું ધ્યાન આપે.